ચાલો છોકરાઓ આપણે આગળ વધીએ આઈ હોપ સો કે કાલે જે ચાલ્યું હતું તે તમે રેડી કર્યું હોય ટોટલી પ્રિપેરેશન કરી દીધું હોય તો આપણે આજે આગળ વધીએ તો હવેનો આપણો ટોપિક છે આપણે દ્રવ્ય વિશે સમજતા હતા તો સવાલ એવો આવે કે દ્રવ્યની વ્યાખ્યા શું આવે દ્રવ્ય કોને કહેવાશે એકદમ શોર્ટ એન્ડ સિમ્પલમાં સમજવાનો પ્રયત્ન કરજો કે દ્રવ્ય કોને કહેવાશે તો જે તમે પદાર્થ લઈ શકો વસ્તુ લઈ શકો તો જે પદાર્થ અથવા વસ્તુ દર ધરાવે છે જે જગ્યા રોકે છે અને જે જગ્યા રોકે છે તેને આપણે શું કહેશું દ્રવ્ય કહેશું હવે એના એક્ઝામ્પલ સમજવાનો પ્રયત્ન કરો કે એક્ઝામ્પલ શું હોઈ શકે તો તમે એના એક્ઝામ્પલ જો સમજશો તો તમે એવું ઇમેજિનેશન કરો કે યાર શું હોઈ શકે દ્રવ્યમાં શું આવી શકે કે જેને ડર પણ છે જે જગ્યા રોકે છે શરૂઆત આપણે હાથીથી કરીએ તો હાથી વિચારો હાથીને ડર છે જ બાય જગ્યા બી રોકવાનો એક કીડીનો વિચાર કરો કીડી બહુ નાની છે હાથીની કમ્પેરિઝનમાં ટેમ છતાં પણ એનું વજન કંઈ ને કંઈ ઓછામાં ઓછું હશે તો ખરું જ મીન્સ કે ડર તો છે જ એનું અને સાથે સાથે એક જગ્યા પણ રોકશે હા કે ના

પ્રેક્ટિકલ કરતા હશો કે મારી પાસે આ સ્ટીક છે એક લાકડી છે આ લાકડી ઉપર મેં શું કરેલું છે હવા ભરેલા છે બંને બેલેન્સમાં છે બંનેમાં હવા સરખી પડેલી છે તો થોડાક વાર પછી માની લઉં કે હું જો પિન મારી દઉં હું શું કરું છું પિન મારું છું હવે જો પિન મારવામાં આવે તો થશે શું સોરી ફોટે

ડર હોય છે ને તમને આઈડિયા છે કે હવા જગ્યા પર રોકે છે તમે વિચાર કરો કે જેને આપણે જોઈ શકતા નથી એ હવા જો હવા જો દ્રવ્ય હોય તો વિચાર કરી લેજો કે હમણાં દુનિયાની કંઈ પણ વસ્તુ હોય બધી જ વસ્તુ સામા આવી જશે દ્રવ્યમાં આવી જશે તમે રેટી લઈ લો માટી લઈ લો એક કન લઈ લો કંઈ પણ વસ્તુ લઈ લો એ બધી જ વસ્તુ સામા આવશે દ્રવ્યમાં આવશે

દ્રવ્યની ત્રણ ભૌતિક અવસ્થાઓ છે એ ભૌતિક અવસ્થાઓ છે એક છે ઘન એક સો હોય છે ઘન બીજી આવી ગઈ હશે હશે એક એક પ્રવાહી હોય હોય છે છે અને વાયુ એકચ્યુઅલી બીજી બે પણ અવસ્થા છે ટોટલ પાંચ અવસ્થા છે પણ જે બીજી બે અવસ્થા છે એ મોટે ભાગે તમને બહુ જોવા મળતી નથી માટે મુખ્ય એની ત્રણ અવસ્થાઓનો જ આપણે વિચાર કરીએ છીએ ઘન પ્રવાહી અને વાયુ બીજી એક છે પ્લાઝમા અને ત્રીજી છે સોરી પાંચમી છે બોઝ આઈન્સ્ટાઈન સંઘટક તો ટોટલ પાંચ અવસ્થાઓ છે જેમાંથી મુખ્ય છે ઘન પ્રવાહી અને વાયુ ચાલો હવે આના વિશે ઇન્ફોર્મેશન મેળવીએ તમને આઈડિયા હશે જ કે જે ઘન પદાર્થ છે ઘન પદાર્થ જે પણ હોય તેની અંદર તેના જે કણો છે એ કણો આ પ્રકારે એકદમ જ વ્યવસ્થિત ગોઠવાયેલા હોય છે તમે જે ભણીને આવ્યા હશો નવમા ધોરણની અંદર પણ દસમા બી મેટું હશે તો તમે જોશો તો ઘન પદાર્થની અંદર આ પ્રકારે એના જે મોલિક્યુલ છે એ શું કરતા હોય છે વ્યવસ્થિત એકબીજા સાથે ગોઠવાયેલા હોય છે ક્લિયર હવે ઘનની કમ્પેરિઝન આપણે પ્રવાહી પાસે જઈએ તો ભાઈ પ્રવાહી છે માટે એક કામ કરીએ આપણે શું કરીએ બીકરમાં નાખી દઈએ અથવા તો જોમાં પાણી નાખા તો ભાઈ નીચે પડી જશે એટલે બીકર લઈ લો તો પ્રવાહીમાં શું થવાનું તો માન લો કે પ્રવાહીમાં સુધી ભરેલું છે તો શું કરશે આ રીતના પ્રવાહીના મોલિક્યુલ બધા આવેલા હોય છે મીન્સ કે ઘન ને પ્રવાહીની કમ્પેરિઝન તમે કરશો તો એના મોલિક્યુલ કયા પ્રકારે ગોઠવાયેલા છે એ તમને આઈડિયા આવશે આ વાયુની વાત કરીએ વાયુ માટે શું કરવું પડશે આપણે એક બંધ પાત્ર લેવું પડશે તો જ વાયુ આપણે રહેશે બાકી તો વાયુ ચાલ્યો જશે

નજીક ગોઠવાયેલા હોય છે આમાં કેવા ગોઠવાયેલા હોય છે થોડા દૂર હોય છે આમાં કેવો હોય છે ખૂબ જ વધારે દૂર હોય છે ક્લિયર છે તેમાં ખૂબ જ વધારે દૂર હોય છે હવે આના જે મોલેક્યુલ છે તે એમથી તેમ ફરી શકતા નથી હા કે ના કણો પરમાણુઓને તો જઈ શકે તો પ્રવાહીમાં શું થવાનું કે કણો વચ્ચે અંતર છે તો કણો વચ્ચે અંતર હોવાથી તેઓ પોતાની જગ્યા છોડી શકે છે માટે તેઓ શું કરી શકે છે ગનની સરખામણીમાં તેઓ હળી શકે છે અને વાયુની વાત કરીએ તો વાયુના જે કણો છે એ ખૂબ જ દૂર દૂર ગોઠવાયેલા હોય છે માટે સૌથી વધારેમાં જો હળી ફરી શકતા હોય તો એ વાયુ છે બો વાયુ એવું સમજી લો કે બો રખરેલ હોય ગમેટા ગમેટા રખરતા જ હોય જ્યારે ઘન રખરતા નથી એ સ્થિર રહે છે આઈડિયા આવે છે તો આના કણોની વાત કરીએ તો કણો શું કરી શકે છે હળી ફરી શકે છે અગરલા પોઈન્ટ જો હવે આ જે ઘનના કણો છે એકબીજાની નજીક નજીક ગોઠવાયેલા હોય તો એના બે કણો વચ્ચે શું લાગશે આકર્ષણ બળ લાગશે એના બે કણો વચ્ચે શું લાગશે આકર્ષણ બળ લાગશે આ આકર્ષણ બળને આપણે કેશું આંતર આણવીય આકર્ષણ બળ કહેશું તો આંતર આણ્વીય આકર્ષણ બળ બે કણો વચ્ચે લાગે છે ખૂબ જ નજીક છે માટે અમા શું જોવા મળશે સૌથી વધુ જોવા મળશે જ્યારે આમાં કેવું જોવા મળશે ઓછું જોવા મળશે કેવું જોવા ખૂબ જ ખૂબ જ ઓછું જોવા મળશે ક્લિયર થાય છે હવે સૌથી વધુ આકર્ષણ બળ છે માટે તમે માની લાવું કે હું ચોંકને ફેંકું તો ચોંક આખો જ જશે આઈડિયા આવે છે કે એક ચોંકનો ટુકડો લીધેલો હોય એ ચોંકનો ટુકરો જો ફેંકતો હોઉં તો ચોંકનો ટુકરો શું કરશે સંપૂર્ણ ચોંક આખો જ મીન્સ કે જ્યાં મેં હું ફેંકું છું જેટલા બળથી ફેંકું છું ત્યાં ઘડી જશે હવે માની લો કે મારી પાસે ગ્લાસમાં પાણી છે તો માનલો કુ અડધો ગ્લાસ જેવો પાણી ફેંકું તો તમને શું લાગે કે આખા ગ્લાસમાં જેટલું બી પાણી હશે બધું જ પાણી ફેંકાશે તો ના આપણે જેટલું ફેંકીશું એટલું જ જશે મીન્સ કે જેટલું ફેંકવા માંગીએ છીએ એટલું જશે ચોકમાં શું કરીએ એવું નથી કે અડધો ચોંક ફેંકવા અને ટ્રાય કરીએ તો અડધો ચોક જ જાય એ તો આખો જ જવાનું કારણ કે એના અણુઓ વચ્ચે શું છે અંતર આણવીય આકર્ષણ બળ છે વધુ છે માટે આખો જ જશે એવું પ્રવાહીમાં શું થશે અંતરઅણવીય આકર્ષણ બળ લાગે છે ખરું ઘન જેટલું હોતું નથી માટે તેના અણુઓ શું કરી શકે છે એક જગ્યાથી બીજી જગ્યાએ જઈ શકે છે માટે જ પ્રવાહી કેવું હોય છે તરલ હોય છે એટલે કે વહી શકે છે પણ આ જે અમ લાગતું આકર્ષણ બળ છે એ એટલું બધું બી ઓછું હોતું નથી માટે જ આપણે ગ્લાસમાં ના પાણીને બીજા ગ્લાસમાં નાખીએ તો એક જથ્થામાં તે ઓછું કરશે એક બીજામાં વહન પામી શકે છે અને વાયુની વાત કરીએ વાયુમાં અંતરાણવી આકર્ષણ ઓછું છે માટે આપણે એને નહીં મોકલશું ટોપર જાતે જ તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહી શકે છે માટે જે વહન કરવાની ક્ષમતા હોય છે કેવી હોય છે સૌથી વધારે હોય છે આપણે ની કહેશું તો પણ હવા શું કરશે વહન પામશે ક્લિયર થાય છે ચાલો તો આ એના લાક્ષણિકતા છે હવે લાક્ષણિકતા પછી હજુ એક જરાક વિચાર કરીએ હવે વાત કરીએ આકાર વિશે આકાર નો શું પિક્ચર છે યાદ રાખજો ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે ઘન પદાર્થને ચોક્કસ આકાર અને ચોક્કસ કદ હોય છે પ્રવાહીની વાત કરીએ તો પ્રવાહી ને ચોક્કસ કડ હોય પરંતુ ચોક્કસ આકાર નથી એઝ અ એક્ઝામ્પલ લો કે મારી પાસે એક ગ્લાસ છે ગ્લાસમાં મેં શું કરેલું છે અડધું પાણી ભરેલું છે ક્લિયર છે મારી પાસે એક નાનું અમટું બીકર છે

આજે જે જે ભરેલું પાણી છે લો કે કાચનો ગ્લાસ છે કાચનો બીકર છે તો તમે જોઈ શકશો કે આ જે જે ગ્લાસમાં ભરેલું પાણી છે એનો આકાર ગ્લાસ જેવો હશે જે બીકરમાં ભરેલું પાણી હશે તેનો આકાર બીકર જેવો હશે એનો મતલબ એમ થાય કે જે પ્રવાહી છે પ્રવાહીને જે પાત્રમાં ભરવામાં આવે જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર ધારણ કરે છે ક્લિયર થાય છે તો એનું જે કર છે ચોક્કસ મીન્સ કે તમે એક ડોલ લઈ લો ડોલમાં બી આટલું પાણી નાખશો તો બી તો પચીસ એમ જ રહેવાનું મીન્સ કે પ્રવાહી ચોક્કસ કર ધરાવે છે પણ ચોક્કસ આકાર ધરાવતું નથી એને જે પાત્રમાં ભરવામાં આવશે એ પાત્રનો આકાર ધરાવે છે ક્લિયર વાયુસે આવીએ વાયુની જો વાત કરીએ તો વાયુ ચોક્કસ કદ કે ચોક્કસ આકાર બંને ચોક્કસ ધરાવતા નથી ક્લિયર છે અને વાયુને જે પણ પાટણ આપણે ભરીશું એ આખા પાટણ શું કરી લેશે આવડી લેશે મીન્સ કે સમજો માનલો કે આપણે ઉપરની આકડી જોઈએ તો અમાવું પાણી ભરું

તમે જોઈ શકશો કે જે વાયુ છે એ વાયુ શું કરે છે ખૂબ જ વધુ વહનશીલતાનો ગુણધર્મ ધરાવે છે અને આખા પાત્રને આવરી લેતું હોય છે ક્લિયર થાય છે ચાલો થોડીક વાત ઘંટાની બી કરીએ ચાલો હવે ઘંટા આપણે આ જે ચેપ્ટરમાં ભણીશું એક અમને સ્વરૂપ ભણી લે ઘંટાના ઘંટાનું સૂત્ર છે ઘંટા બરાબર ડરના છેદમાં કણ ઘંટા બરાબર ડરના છેદમાં કણ તમને આઈડિયા આવી ગયા હશે કે ભાઈ ઘન પદાર્થનો દર ડર હોય છે વધારે હોય છે સારું હોય છે તો ઘંટા ઘનની કેવી હોય છે વધારે હોય છે પ્રવાહીની કેવી હોય છે ઓછી હોય છે વાયુની કેવી હોય છે ખૂબ જ ઓછી હોય છે તો આ પ્રકારે ઘંટા છે ક્લિયર ચાલો હવે હવે શું કરીએ તો આ જે ટોનેટોન દ્રવ્યની અવસ્થા છે એ ટોનેટોન દ્રવ્યની અવસ્થાને આપણે શું કરીએ ઇન્ટરચેન્જ મીન્સ કે શું એકબીજામાં રૂપાંતર પામી શકે છે એને આપણે અભ્યાસ કરવાનો કરીએ તો તો આ જે ત્રણ અવસ્થાઓ છે આ જે ત્રણ અવસ્થાઓ છે એ ત્રણ અવસ્થાઓ પર તાપમાન અને દબાણની દબાણથી શું ફરક પડશે શું ઓબ્ઝર્વેશન થશે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ માની લો કે મારી પાસે બરફ છે આઈસ ક્યુબ મારી પાસે શું છે આઈસ ક્યુબ છે મીન્સ કે બરફના ટુકડા છે અહીંયા આપણે લકડીએ બરફ તો શું તમને શું લાગે બરફ છે બરફમાંથી શું બની શકે પાણી બની શકે તો બરફમાંથી પાણી બની શકે ખરું શું કરવું પડશે કેવી રીતના બનશે તો તમે સીધું સિમ્પલ કહી દેશો મને કે સર શું કરીએ તાપમાન આપીએ તાપમાન વધારીએ તાપમાન વધારીએ એટલે જે બરફ છે બરફનું રોપમાં ટર સામા થઈ જશે પાણીમાં થઈ જશે ક્લિયર હવે તમે પાછા વિચાર કરીએ કે શું હજુ પણ પાણીને આપણે ટેમ્પરેચર આપીએ તાપમાન હજુ પણ વધારીએ તો શું પાણીમાંથી વરાળ બની શકે તમે કહેશો હા સર બની શકે છે કોઈ પ્રોબ્લેમ નથી તો પાણીમાંથી શું બની જશે વરાળ બની શકે છે ક્લિયર તો તો તમે બરફનું ઓબ્ઝર્વેશન કરશો જે બરફ છે કઈ અવસ્થામાં જોવા મળશે તમને ઘન અવસ્થામાં જોવા મળશે જે પાણી છે એ પ્રવાહી અવસ્થામાં જોવા મળશે જે વરાળ છે એ તમને કઈ અવસ્થામાં જોવા મળશે વાયુ અવસ્થામાં જોવા મળશે એનો મતલબ એમ થાય કે આ જે દ્રવ્યની ટ્રોને અવસ્થાઓ છે એ ટ્રોનેટોન અવસ્થાઓ એકબીજામાં રૂપાંતર પામી શકે છે ક્લિયર હવે સમજો મન સીઓ ટુ છે કાર્બન ડાયોક્સાઇડ છે ઉછવાસ તરીકે એઝ અ વાયુ છે એ એઝ અ વાયુ છે તો શું આ સીઓ ટુ તમને પ્રવાહી અવસ્થામાં જોવા નહીં મળી શકે શું તમને એ ઘન અવસ્થામાં જોવા નહીં મળી શકે તો ભાઈ મળી શકે છે ક્લિયર છે કારણ કે દ્રવ્ય નું જે ત્રણે ત્રણ અવસ્થા છે ટોણે અવસ્થા તાપમાન અથવા તો દબાણ ચેન્જ કરવાથી તેઓ એકબીજામાં રૂપાંતર પામી શકે છે માટે યાદ રાખજો કોઈ પણ દ્રવ્ય હોય એ કોઈ પણ દ્રવ્ય તાપમાન અને દબાણથી તેની અવસ્થાને આપણે શું કરી શકીએ છીએ બદલી શકીએ છીએ ક્લિયર હવે ઉલટું જોઈએ આજે વાયુ છે એનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે શું પ્રવાહીનું ઘનમાં એકચ્યુઅલી અહીંયા તો જોયેલું જ છે વાયુનું પ્રવાહીમાં થઈ શકે છે પ્રવાહીનું ઘનમાં બી થઈ શકે છે તો થઈ શકે છે હવે સવાલ એવી આવે કે કેવી રીતના તો માની લો કે મારી પાસે વરાળ છે તો શું વરાળનું પાણીમાં રૂપાંતર કરવું હોય તો અહીંયા જેમ ટેમ્પરેચર મેં વધારેલું તો અહીંયા હું શું કરા વધારીએ છીએ માટે હું અહીંયા આઈટના એરો લખી દઉં છું મીન્સ કે તાપમાન વધારવું પડશે હવે શું કરીએ તાપમાન ઘટાડીએ તો શું તાપમાન ઘટાડવાથી પાણીના મોલિક્યુલ આવી ચેપ્ટરમાં કરીશું જેને આપણે કહીશું વાયુનું પ્રવાહીકરણ તો વાયુનું પ્રવાહીકરણ કેવી રીતે થશે પણ અહીં આપણે ડિટેલમાં નથી સમજતા પણ કરવું શું પડશે તો ટેમ્પરેચર તો સો ટકા ડાઉન કરવું પડશે ટેમ્પરેચર ડાઉન કરવાની સાથે સાથે આપણે શું કરવું પડશે દબાણ વધારવું પડશે કારણ કે વાયુના જે મોલિક્યુલ હોય છે એ ખૂબ જ દૂર ગોઠવાયેલા હોય છે તમે ટેમ્પરેચર ડાઉન કરશો તો એની ગતિ ઊર્જા સ્ટોપ થઈ જશે મીન્સ કે મોલિક્યુલ તાંજ રહેશે તો આપણે પ્રવાહીમાં રૂપાંતર કરવું હોય તો પ્રવાહીના મોલિક્યુલ એકબીજાની નજીક હોય છે માટે આપણે શું કરવું પડશે દબાણ આપવું પડશે જો દબાણ આપીશું

ઘટાડવું પડશે સાથે સાથે જે દબાણ છે એ દબાણ શું કરવું પડશે મારે વધારવું પડશે અવસ્થાઓ છે એ શું કરી શકે છે એકબીજામાં રૂપાંતર પામી શકે છે બહુ મજાનું છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે મજા આવતી હશે ક્લિયર થાય છે આટલું ક્લિયર છે ચાલો હવે આ દ્રવ્ય ત્રણ અવસ્થાઓ વિશેની વાત કરી પણ હજુ પણ એની અવસ્થાઓને આપણે અગાડી જોવાના છે જોજો ચાલો આપણે આગળ જઈએ હવે આ જે દ્રવ્ય છે એ દ્રવ્યનું સ્થુદર્શીય સ્થુર દર્શીય તો તમે એવું કહી શકો જઠામય સ્ટરે તો સ્થુદર્શી અથવા દ્રવ્યને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે જે દ્રવ્ય છે દ્રવ્યને પણ બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય છે હવે આપણે જરાક સમજવાનો પ્રયત્ન કરીએ સમજો અહીંયા છે દ્રવ્ય તો દ્રવ્યને સ્થુદર્શીય અઠવાડો જઠામય સ્વરૂપે કે ભાઈ એનો જઠો છે એ જઠ્ઠા સ્વરૂપે આપણે એને બે ભાગમાં શકીએ જઠ્ઠાને સ્વરૂપમાં મીન્સ કે જે દ્રવ્ય છે આપણે એ જઠ્ઠા સ્વરૂપમાં તમને જોવા મળશે તો કઈ કઈ અવસ્થા આવશે તો એક આવશે મિશ્રણ એક શું આવશે મિશ્રણ આવશે બીજું આવશે શુદ્ધ પદાર્થો એક છે મિશ્રણ બીજું આવશે શુદ્ધ પદાર્થો હવે આ જે મિશ્રણ છે એ મિશ્રણ આપણે બીજા બે પ્રકાર પાડીશું એક છે સમા મિશ્રણ અને બીજું છે વિસમાન મિશ્રણ એક છે સમાન મિશ્રણ બીજું છે વિશ્વ મિશ્રણ જે શુદ્ધ પદાર્થો છે એ શુદ્ધ પદાર્થોને પણ આપણે બીજા બે ઉપવિભાગોમાં વિભાજીત કરીશું એક છે તત્વ અને બીજું છે સંયોજન ચાલો તો પહેલા આ ચાર્ટને બરાબર દિમાગમાં ફિટ કરવું પડશે પછી આપણે મિશ્રણ શું છે શુદ્ધ પદાર્થો શું છે આ ટોટલી આ બધા વિશે આપણે ઇન્ફોર્મેશન મેળવવાની છે આજે જ મેળવીશું પણ સૌથી પહેલા તમારે આ ચાટને દિમાગમાં ફિટ કરવાનો છે એ જે દ્રવ્ય છે દ્રવ્યના આપણે બે પ્રકાર પાડ્યા એક છે મિશ્રણ એક છે શુદ્ધ પદાર્થો નામ જ લખેલું છે મિશ્રણ મિશ્રણમાં મતલબ શું થશે કઈ ને કઈ બે કે ત્રણ કે ચાર વોટ એવર કંઈ પણ એકબીજા સાથે મિશ્રણ કરેલું હશે તો જ મિશ્રણ કેવા હશે અને શુદ્ધ પદાર્થનો મતલબ શું થાય કે એની અંદર કઈ પણ વસ્તુની જાતે જ હોય મિશ્રણ કઈની હોય

તમે તમારી આજુબાજુની ઘણી બધી વસ્તુઓ તમે ઓબ્ઝર્વેશન કરશો તે બધી મિશ્રણ મિશ્રણ હોય છે છે સૌથી સૌથી તમારી એના એક્ઝામ્પલ સમજીએ કે શું ચાલો તમારી આજુબાજુ ચેક કરશો તો હવા હશે ચેક કરી દો હવા છે કે નથી હશે તો જીવતા હશે આપણે તો હવા છે તો એ હવાની અંદર કયા કયા વાયુ રહેલા હોય તો સૌથી પહેલા તમારા દિમાગમાં આવશે ઓ આપણે બહાર કાઢીએ છીએ સીઓ ટુ ત્યાર પછી એન બહુ મોટો મેજર પ્રમાણ છે હવામાં ક્લિયર છે ઘણા બધા વાયુઓ આવેલા છે તો આ બધા વાયુઓ શું છે એકબીજામાં મિશ્રણ હોય છે ક્લિયર છે ચાલો તો હજુ પણ અગારી એક્ઝામ્પલ વિચારો ચાલો હવા થઈ ગયું મન લેવું તમારી જે ખાંડ છે એ ખાંડનું તમે દ્રાવણ બનાવો હવે ખાંડનું દ્રાવણનો મતલબ શું થાય કે ખાંડ લઈ લો એને પાણીમાં નાખી લો ખાંડ પ્લસ વોટર એટલે કે પાણી તો એ જે દ્રાવણ બનશે એને શું કહેશું આપણે ખાંડનું દ્રાવણ સેમ એ જ પ્રકારે તમે શું કરી શકો મીઠાનું દ્રાવણ લઈ લો મીઠાનું દ્રાવણ લો મીઠું વટ્ટા વોટર તો એ પર શું કહેવાશે મિશ્રણ કહેવાશે

કે બે વસ્તુ હોય તો જ આપણે એકબીજામાં મિશ્રણ કોઈ એક જાતે એમ નહીં કહી શકે કે ભાઈ હું મિશ્રણ છું કોઈ પણ બે વસ્તુ મિનિમમ બે વસ્તુ ભેગા થવાથી જ મિશ્રણ બની શકે માટે બે કે તેથી વધુ પદાર્થો બે કે તેથી વધુ પદાર્થો હવે આ બે કેટ એથી વધુ પદાર્થોની વાત કરો હવે મિશ્રણની અંદર મિશ્રણ બનાવતી વખતે આપણે એનો જે જથ્થો છે એ બાય એક સરખો પ્રમાણમાં હોતો નથી પહેલા વ્યાખ્યા જોઈ લઈએ પછી આપણે વાત કરીએ તો બે કેટ વધુ પદાર્થો એક બીજામાં મિશ્રણ થતા મિશ્રણ બને છે એકબીજામાં મિશ્રણ થતા બને છે મિશ્રણ અને આ મિશ્રણની અંદર જે પદાર્થો હોય છે એ પદાર્થોને મિશ્રણના શું કહેવામાં આવે છે એના ઘટકો કહેવામાં આવે છે એના શું કે શું ઘટકો માની લાવ કે મારી પાસે ઓટુ વટ્ટા એન્ટુ નું વાયુ નું મિશ્રણ છે તો આ મિશ્રણ અંદર કેટલા ઘટકો રહેલા છે બે ઘટકો રહેલા છે કયા કયા ઘટકો તો અને ક્લિયર છે ભાઈ ઓછા ખાંડ અને કોઈ પણ બે પદાર્થોને એકબીજામાં ભેગા કરતા એ શું બનાવી દેશે મિશ્રણ બનાવી દેશે તો આને કહેશું આપણે મિશ્રણ હવે આ જે મિશ્રણ છે તો પાછો એક ક્વેશ્ચન એવો ઊભો થાય તો આ જે બે પદાર્થો ભેગા કરેલા છે તો શું આ બે ફરીથી પાછા આપણે છૂટા પાડી શકીએ શું એનું અલગીકરણ કરી શકીએ તો હા તો સમજો મિશ્રણ માં રહેલા ઘટકોને યાદ રાખજો ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકાય છે મિશ્રમાં રહેલા ઘટકોને ભૌતિક પદ્ધતિથી આપણે અલગ કરી શકીએ છીએ જ્યારે આપણે અલગ કરીશું એટલે તમને આઈડિયા આવશે કે ભૌતિક પદ્ધતિઓ શું છે તેમ છતાં પણ તમે કારણ લઈ લવું સ્ફટિકીકરણ લઈ લેવું ગલન બિંડું ઉત્કલન બીંડુ લઈ લેવું તો આ જે બધી પ્રોસેસ છે એને શું કહેશું આપણે ભૌતિક પદ્ધતિ લેશું ક્લિયર ચાલો તો મિશ્રમાં રહેલા ઘટકોને શું કરી શકીએ છીએ ભૌતિક પદ્ધતિઓથી અલગ કરી શકીએ છીએ મિશ્ર થી વધુ પદાર્થો એકબીજા સાથે ભેગા થાય છે તેને મિશ્રણ કહેશું અને મિશ્રમાં રહેલા જે ઘટકો મિશ્રમાં રહેલા જે પદાર્થો છે તેને એના શું કહેશું ઘટકો કહેશું ક્લિયર હવે મિશ્રના બે પ્રકાર પર છે એક છે સમાગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ તો હવે સમજવાનો પ્રયત્ન કરીએ સમાન મિશ્રણ સમાન મિશ્રણ કોને કહેવાશે અને આ બાજુ હું લખી દઉં છું મિશ્રણ બંનેનું કમ્પેરિઝન કરીને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ સમાન મિશ્રણ શું છે વિસમાન મિશ્રણ શું છે તો સૌથી પહેલા એ લોકોના હું એક્ઝામ્પલ લે શબ્દ સમજો બરાબર ચાલો સમજ મને લગે મારી પાસે એક બીકર છે કાચનું બીકર છે મારી પાસે એક બીકર છે તે પણ છે કાચનું મારી પાસે આ બાજુ બીકે લીધેલું છે હું વિડીયો પોઝ કરું છું નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી કન્ટિન્યુ કરીએ